ભુજ શહેરના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વિરાટ ધર્મસભા યોજશે. આ સભામાં સાધુ સંતશ્રી અને અગ્રણીઓ જોડાશે. ભુજ શહેરના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા વિરાટ ધર્મસભાનું આયોજન કરશે. આ નિમિત્તે બધા ખેડૂતોની દેવા માફી તુરંત કરવામાં આવે, કિસાનોને કાગળો અને ડિજિટલની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવે, ખેતી માટે નર્મદાના કેનાલના કામો પૂરા કરી તુરંત સિંચાઈની વ્યવસ્થા ઊભી થાય, અયોધ્યામાં શ્રીરામ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, મથુરા કૃષ્ણ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સરકાર દ્વારા સંસદમાં કાયદો બનાવી હિન્દુઓને સોંપવામાં આવે, ગૌવંશજોને રક્ષણ આપવામાં આવે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી હિન્દુ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં આ સભામાં સાધુ સંતશ્રીઓ અને સામાજિક અગ્રણીઓ જોડાશે. ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઘણા લાંબા સમય પછી કચ્છ પધારી રહ્યા છે. ડૉક્ટર સાહેબ જ્યારે કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાપરથી કરી અને નારાયણ સરોવર સુધીનો હિન્દુ આજે થનગનાટ અનુભવી રહ્યો છે. આવતીકાલે બપોરે 2 વાગે હિન્દુ સ્વાભિમાન સભા યોજાવાની છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, રાષ્ટ્રીય કિસાન પરિષદ, આ બધી જ ટીમો આજે કચ્છ જિલ્લાના પ્રવાસો પૂર્ણ કરવાની આરંભે છે. અહીંયા જે ટીન સિટી ગ્રાઉન્ડ છે, આપણા ભુજ શહેરનું વિશાળ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર આપ જોઈ રહ્યા છો કે મહામંડપની અત્યારે તૈયારીઓ થઈ રહી છે અને આવતીકાલે જે હિન્દુ મહાસાગર ભુજ શહેરમાં ઉમટવાનો છે અને આખું ભુજ શહેર ભગવા વાતાવરણ સ્વરૂપ બની જવાનું છે અને આપણી જે ભારતીય પ્રાચીન પરંપરા છે, આપણી જે વૈદિક સનાતન હિન્દુ સંસ્કૃતિ છે, એ આવતીકાલે ભુજમાં એના દર્શન થવાના છે. બહુ ભવ્ય દસ્ય ખડું કચ્છની કચ્છ જિલ્લામાં ઊભું થવાનું છે. હું આ પ્રસંગે ભુજ શહેરના તમામ જ્ઞાતિઓના, સમસ્ત હિન્દુ સમાજને, તમામ સંપ્રદાયોને હું વિનંતી કરું છું કે બપોર પછી પોતાના કામકાજ બંધ રાખે અને મોટી સંખ્યામાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાને સાંભળવા માટે આ ટીન સિટીના ગ્રાઉન્ડમાં લોકો ઉમટી પડવાના છે અને સાચા અર્થમાં આ ભુજ આવતીકાલે હિન્દુ સંસ્કૃતિનું હરિદ્વાર બની જવાનું છે અને ગંગા સાગર અર્થાત હિન્દુ મહાસાગર નું દસ્ય અહીંયા ખડું થવાનું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ભુજ શહેરના દરેક મહોલ્લાની અંદર, દરેક વિસ્તારની અંદર, દરેક ફળિયાઓની અંદર છેલ્લા 4 દિવસથી સંપર્ક કરી રહ્યા છે. આજે પણ અત્યારે પણ સંપર્ક ચાલુ છે. ગામડાઓના લગભગ 500 ગામડાઓનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પ્રવાસ કર્યો છે. ગઈકાલે સાંજે એ 500 ગામોનો પ્રવાસ પૂર્ણ કરી અને અત્યારે બધા જ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપરની જે વ્યવસ્થા છે એની તૈયારીમાં લાગી ગયા છે. કચ્છ જિલ્લો એ સરહદી વિસ્તાર છે. આ સરહદી વિસ્તારને જો સુરક્ષિત રાખવો હશે તો કચ્છનો હિન્દુ એ જાગૃત હોવો જોઈએ અને કચ્છનો હિન્દુ જાગૃત હશે તો એનામાં સક્રિયતા આવવાની છે અને એ સક્રિયતાના કારણે સરહદી વિસ્તાર સલામત બનવાનો છે, મજબૂત બનવાનો છે અને સશક્તિ શક્તિશાળી હિન્દુ સમાજનું નિર્માણ આ સરહદી વિસ્તારમાં થાય એ રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે અને અગત્યનું છે. સાધુ સંતોના પણ ખૂબ આશીર્વાદ છે. આવતીકાલનો જે આ સમારંભ છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે, કબીર સંપ્રદાય છે, ગાયત્રી પરિવાર છે, લક્ષ્મીનારાયણ છે, અન્ય આર્ય સમાજ છે, અનેક ધર્મ સંપ્રદાયના મહંતો આચાર્યોએ આપણને આ કાર્ય માટે અને ડૉક્ટર પ્રવીણ તોગડિયાને ખૂબ ખૂબ ઘણા ઘણા એમના આશીર્વાદ આપ્યા છે અને મળ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના પછી પ્રથમ વખત ડૉક્ટર તોગડિયા સાહેબ અર્થાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આ સરહદી વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. મેં આપને પ્રથમ કીધું કે રાપરથી કરી અને નારાયણ સરોવર સુધીના તમામ હિન્દુઓ, તમામ જ્ઞાતિઓના વડાઓ, સાધુ સંતો એમના
સ્વાગત માટે આતુર છે અને ડૉક્ટર તોગડિયા સાહેબનું આવતીકાલે અહીંયા ભવ્ય અને જાજરમાન સ્વાગત થવાનું છે. હું આશાપુરા ન્યૂઝ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ધન્યવાદ એટલા માટે આપું છું કે જેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ધાર્મિક જાગૃત માટે, રાષ્ટ્રની રક્ષા માટે જાગૃત છે, મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એમ આશાપુરા ન્યૂઝ જે ચેનલ છે એમની જે ધાર્મિક અને રાષ્ટ્રપતિની જે કલમની જે એની તાકાત છે અથવા તો ઇલેક્ટ્રોનિકમાં એમની જે તાકાત છે અને એ શક્તિ દ્વારા કચ્છના ભુજ શહેર હોય, ગાંધીધામ હોય, અંજાર હોય, રાપર હોય કે કચ્છના 900 ગામડાઓ છે એ પ્રસારણ તમે સીધું ત્યાં સુધી પહોંચાડવાના છો. આપના માધ્યમથી અહીંયા તો 25,000, 30,000, 40,000 હિન્દુઓ આવશે પણ મોટી સંખ્યામાં દરેક ગામડામાં જે હિન્દુ બેઠેલો છે એને ડૉક્ટર પ્રવીણ તોગડિયાનો સંદેશ છેક છેવાડાના ગામ સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય આશાપુરા અને તમારા જેવા વિદ્વાન પત્રકારો જે કરી રહ્યા છે એના માટે હું અમારા કાર્યકર્તાઓથી આપને સેલ્યુટ કરું છું. નામ છે જયંતિભાઈ પ્રજાપતિ. સમગ્ર કચ્છના 972 ગામડાના હિન્દુ સમાજના જાગૃત યુવાન મિત્રો અને મારી માતૃશક્તિ મારા વડીલોને હું વિનમ્ર નિવેદન કરું છું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આદરણીય અધ્યક્ષ મહોદય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી જ્યારે કચ્છની ધીંગી ધરા ઉપર એક હિન્દુત્વનું વિચારધારા અને અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન રામનું મંદિર નિર્માણ થાય એના માટે અહીંયા કચ્છની ધીંગી ધરા ઉપર આવી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છના હિન્દુ સમાજને હું એક ભારત માતાના સંતાન તરીકે, એક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના એક સાથી કાર્યકર્તા તરીકે હું આહવાન કરું છું કે આવતીકાલે 21મી તારીખના દિવસે બપોરના 2 વાગે ભુજની પવિત્ર ભૂમિ ઉપર જ્યાં ટીન સિટીના મેદાનમાં જ્યાં અમે ઊભા છીએ ત્યાં મોટા વધુમાં વધુ સંખ્યા હિન્દુ સમાજની ઉપસ્થિત રહે અને બ્રહ્મલીન માનનીય અશોકજી સિંઘલ અને બ્રહ્મલીન મહંત યોગી અવૈદ્યનાથજી મહારાજનું સપનું સાકાર કરવા માટે ડૉક્ટર તોગડિયા સાહેબે જે રામ જન્મભૂમિ આંદોલનનો પ્રારંભ કર્યો છે, ભગવાન રામના જન્મસ્થળ ઉપર ભવ્ય રામ મંદિર નિર્માણ થાય એ આશયથી ડૉક્ટર તોગડિયા સાહેબની આવતીકાલે એક વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાવા તરફ જઈ રહી છે.